વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું આપ સૌ આનંદમાં હશો. હવે આપણે પ્રકરણ 2 પૂર્ણ કર્યું. પ્રકરણ 2 પૂર્ણ કર્યા બાદ હવે એમના પ્રશ્નો પણ તમારે છે એ સ્વાપોથીમાં લખવાના હતા અને પાકા પણ કરવાના હતા. સાથે સાથે હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ 3. પ્રકરણ 3 નું નામ છે નંદુ સાથે એક દિવસ. ખાસ યાદ રાખજો પ્રકરણ 3 નંદુ સાથે એક દિવસ. તો હવે આપણે વિચાર આવે કે નંદુ છે કોણ ભાઈ? નંદુ સાથે આપણે એક દિવસ પસાર કરવાનો છે, પણ આ નંદુ છે કોણ? એટલે આ વિચારનો જવાબ તમને ચિત્ર પરથી પણ કદાચ મળી જાય. દેખાઈ ગયું ને? તો એ નંદુ કોણ છે? તો કે નંદુ એક હાથી છે, પરંતુ એ કેવું છે? નાનો છે. એટલે કે નંદુ હાથીનું બચ્ચું છે. અને આ હાથીના બચ્ચાનું નામ શું રાખવામાં આવ્યું છે? નંદુ. કેમ કે આપણે ઘરે કોઈ પ્રાણીઓ કે પક્ષીઓ પાળ્યા હોય તો આપણે એનું નામ આપ્યું હોય ને, કે ઘણા એની ઘરે કૂતરો હોય તો એમનું નામ લિયો રાખવું હોય, માઇકલ રાખવું હોય, ટોમી રાખવું હોય, તો અલગ અલગ નામ છે એ રાખવામાં આવેલા હોય. તો એવી જ રીતે અહીંયા હાથીનું નામ રાખવામાં આવેલું છે નંદુ. સમજાવું? તો આ નંદુ સાથે એક દિવસ પસાર કરવામાં આવે છે. સાથે સાથે આ બાબતની હાથીઓ વિશેની વાત પણ આપણે આ પ્રકરણની અંદર આપણે શીખવાના છીએ. તો આ પ્રકરણના ભાગ 1 ની આપણે શરૂઆત કરીએ છીએ અને ભાગ 1 ની શરૂઆતમાં નંદુ હાથીના બચ્ચા વિશે માહિતી છે એ મેળવીએ છીએ. અને એ માહિતી મેળવવા માટે સૌ પ્રથમ તમને ખ્યાલ જ આવી ગયો હશે હવે કે ભાઈ પેલા પ્રકરણની અંદર, તો કે પેલો ભાગ હતો એમની અંદર પણ ચિત્ર વડે પીપીટીથી સમજૂતી મેળવી, બીજા પ્રકરણની અંદર પણ પેલો ભાગ હતો એમાં પણ પીપીટી આવી, તો ત્રીજા પાઠમાં આવશે ને. તો ચાલો આપણે હવે આની સચિત્ર પીપીટી દ્વારા સમજૂતી છે એ સમજૂતી મેળવીએ. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે પ્રકરણ નંબર 3 જેમનું નામ છે નંદુ સાથે એક દિવસ. તો એના વિશેની આપણે હવે વાત કરીએ છીએ. તો નંદુ સાથે, તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે નંદુ છે કોણ. તો ચાલો આપણે માહિતી મેળવીએ નંદુ છે કોણ. તો નંદુ શું છે? નંદુ એક હાથીનું બચ્ચું છે. તો હાથીનું બચ્ચું છે તો તમારે હાથીના બચ્ચાનો ફોટો જોવો પડશે ને. તો જો આ શું છે? હાથીનું બચ્ચું. હવે હાથીનું બચ્ચું હોય તો હાથીના માતા પિતા પણ હોય ને. તો જો આ હાથીની ફેમિલી છે, હાથીના માતા, હાથીના પિતા, અને જો એની વચ્ચે હાથીનું નાનું બચ્ચું ચાલી રહ્યું છે. તો આ રીતે હાથી તરીકે નંદુ, એના વિશે આપણે આ પ્રકરણની અંદર માહિતી મેળવવાના છે. સાથે સાથે હાથી જેવા પ્રાણીઓ વિશેની આપણે માહિતી આની અંદર મેળવવાના છીએ. તો કે જ્યારે નંદુ છે એ અચાનક જાગે છે ત્યારે એને ખબર પડે છે કે ભાઈ એ કઈ જગ્યાએ છે. તો આપણા ઘરની અંદર એ નાના બાળકો હોય, અચાનક જાગે તો રડવા લાગે ને, શું કામ, ગભરાઈ જાય. તો નંદુ હાથીનું બચ્ચું હોવા છતાંય ગભરાઈ જાય છે અને જાગે છે. તો એને લાગે છે કે એ મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાઈ ગયેલું હોય ને એવું લાગે. પણ એને ખબર પડે છે, અરે મા તો કે ત્યાં રહી. એટલે એ પોતાની માતા પાસે જાય છે અને પછી એને ખ્યાલ આવે છે કે જે એ જાડા જાડા મોટા મોટા થડની વાત કરતો હતો એ શું હતું? તો કે હાથીઓના પગ અને હાથીઓની સૂંઢ હતી. એટલે કે એ નંદુ હાથીના ટોળાની વચ્ચે હતો. તો હવે ટોળું એટલે શું? તો કે હાથીઓનો જે સમૂહ હોય, તો એ હાથીઓના સમૂહને હાથીઓનું ટોળું કહેવામાં આવે છે. તો જો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો હાથીઓનું ટોળું, એક સાથે ઘણા બધા હાથીઓ હોય, તો હાથીઓનું જે ટોળું હોય તો એ હાથીઓના ટોળાની અંદર જે સૌથી ગરડો હાથી હોય, તો એ ગરડો હાથી એમનો પ્રમુખ હોય. તો એવી રીતે અહીંયા હાથીનું જે ટોળું હતું, એટલે કે નંદુ જે ટોળાની અંદર વસવાટ કરતો હતો, તો ત્યાં નંદુના નાની, એટલે કે નાની કોને કહેવાય? તો કે એમની માતાના મમ્મીને નાની કહેવાય. હવે એવી જ રીતે દાદી કોને કહેવાય? તો કે પપ્પાના મમ્મી હોય એને દાદી કહેવાય. તો આ રીતે આપણો એક સંબંધ પણ અહીંયા જાણવા મળે છે. એવી જ રીતે હવે આપણે અહીંયા માતા અને પિતાના બહેનની વાત કરીએ, તો આપણા મમ્મીના બહેનને માસી કહેવાય
અને પપ્પાના બહેન હોય તો એને ફઈ કહેવાય. તો આવા સંબંધો હોય તો પ્રાણીઓની અંદર પણ આવા સંબંધો જોડાયેલા જ હોય. તો એ નંદુના નાની છે એ આ ટોળાના શું હતા તો કે પ્રમુખ હતા. અને આ ટોળાની અંદર હવે એમના નાની જે છે એ ચિંગાડ નાખે છે. ચિંગાડવું એટલે કે હાથી જે મોટેથી બોલે ને એને ચિંગાડવું કહેવાય. તો જ્યારે ઈ બોલે છે એટલે બીજા બધા હાથીઓ જે છે એ એમની સાથે ચાલવા લાગે છે. નંદુ પણ જાય છે એમની સાથે. અને એ બધા ક્યાં જાય છે તો કે જંગલમાં. જંગલમાં જઈ શું કરે તો કે જંગલમાં જઈ એ બધા ખોરાક ખાય. કેમ કે ખોરાકની શોધમાં જતા હોય. ઝાડ ખાય, ઝાડના પાન અને આ રીતે ઝાડીઓની ડાળી ખાય. અને એ ક્યાં રહે છે તો કે એ નદીઓ પછી જાય. તો એ નદીઓમાં નાવાનું પણ એમને ગમે ને. જો અહીંયા દેખાય છે કે હાથી પોતાની સૂંઢમાં પાણી ભરી પોતાના ઉપર નાખી અને હાથી નહાતા હોય છે. અને એ આવું શા માટે કરે છે? ઠંડક મેળવવા. તો હાથી ઠંડક મેળવવા માટે છે આ રીતે નહાતા હોય છે. અને હાથી વિશે બીજી વાત તમને કહી દઉં તો કે એક હાથી છે ને એ એક દિવસની અંદર 100 કિલોગ્રામ કરતા પણ વધારે પાંદડા, ડાળીઓ કે વગેરે વસ્તુઓ હોય એ 100 કિલો કરતા પણ વધારે ખાઈ જાય છે. ખાઈ જ જાય ને. હાથીનું શરીર કેવડું મોટું હોય. હવે હાથીનું એવડું મોટું શરીર અલમસ્ત હોય તો એને 100 કિલોગ્રામ તો ખાવું પડે ને. કેમ કે બીજી વાત એ જણાવી દઉં કે હાથીનું જે નંદુ આપણે બચ્ચું જોયું હતું ને, હાથીનું નાનું બચ્ચું, હવે નંદુ છે એ 3 મહિનાનો જ હતો પણ એનું વજન 200 કિલોગ્રામ હતું. વિચાર કરો જો એ 3 મહિનાનો 200 કિલોગ્રામ હોય તો એ 15-16 વર્ષનો જે પુખ્ત વયનો હાથી હોય તો એ કેટલા કિલોનો હોય? તો એને 100 કિલોગ્રામ તો ખાવા જોઈએ ને. અને એની સાથે સાથે હાથી છે એ સૌથી ઓછો આરામ કરે છે. એટલે કે હાથી દિવસમાં 2-4 કલાક જ સૂવે છે, બાકી જાગતા હોય છે. અને બાકીના સમય દરમિયાન શું કરે તો કે આવી રીતે નદીઓમાં, કાદવ કીચડમાં પડીને એ રમતા હોય અથવા તો એ ઠંડક મેળવતા હોય છે. અને હાથીના કાન મોટા મોટા સુપડા જેવા જોયા છે ને, એ હલતા હોય, પંખા જેવું કામ કરે છે. હેલા રાખે એટલે પવન આવ્યા રાખે ને. પણ હાથી પોતાના કાન શું કામ સતત ચલાવ્યા રાખે છે તો કે એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. હાથીઓ છે એ પોતાને શરીરને ઠંડુ રાખવા માટે કાન છે એ હલાવતા હોય છે. અને હાથીઓને આ રીતે નાવાની મજા આવે તો નંદુ પણ એના ભાઈઓ સાથે જ્યારે જાય છે નદી હોય ત્યારે એના જે બીજા ભાઈઓ હોય તો એકબીજાની પૂંછડી ખેંચતા હોય. તો આ નંદુ છે એ વિચારે છે કે સારું છે, હું આ બધાની સાથે નથી અને જો આમાંથી ને એકાદો મારી માથે પડે તો શું થાય. તો એ વિચારતો હતો તો એને એવું લાગ્યું કે ભાઈ જો એ 200 કિલોગ્રામ નો હોય માથે પડે તો છુંદાઈ જાય ને. એટલે નંદુ શું કરે છે તો કે નંદુ દાયો ડબરો થઈ શાંતિથી એની મમ્મી પાસે છે એની મમ્મી પાસે ઊભો રહી જાય છે. તમે પણ કરો છો ને ક્યારેક એવું કે તમે આખો દિવસ તોફાન કરતા હોય ને સાંજે તમારા પપ્પા આવે તો તમે કેવા શાંતિથી બેસી જાઓ છો. એટલે આમ નંદુ પણ એની મમ્મી પાસે શાંતિથી બેસી જાય છે. અને એના છે એ મમ્મી નંદુને પાણી તરફ ધક્કો મારતા હોય, જાણે એમ કહેતા હોય કે ભાઈ તું પણ પાણીમાં રમવા જા. શું કામ? તો કે નાના હોય ત્યારે રમવું પડે ને. તમે પણ શેરીમાં રમવા જાઓ છો કે નથી જતા? હા જતા જઈશો. તો નંદુ પણ આમાં પાણીમાં જાય છે, એને ધક્કો મારે છે. અને આ રીતે જો પાણીનો ફુવારો કેવી રીતે મારે છે તો એ બીજા બચ્ચાઓ હતા તો એ નંદુ ઉપર પાણીનો ફુવારો માને છે. એટલે કે એમના જે ધમાલિયા ભાઈઓ હતા, પિતરાય ભાઈઓ, તો એ આ ધમાલ કરતા પિતરાય ભાઈઓ છે એમને આ પાણીનો ફુવારો મારે છે. અને નંદુ આખો ભીનો થઈ જાય છે. હવે નંદુ ભીનો થઈ જાય તો એ પછી રમવા આવી જાય ને. તો નંદુ પણ પછી રમવા આવી જાય છે. અને સાંજનો સમય તો સૂર્યાસ્ત. તો બધા હાથીઓ છે એ પોતાના ઘર તરફ જવા લાગે છે. હવે હાથીઓ ખોરાક મેળવવા માટે દૂર દૂર સુધી નીકળી ગયા હોય તો સાંજ સુધીમાં નંદુ પાછા પોતાના ઘરે પહોંચે છે ને તો થાકી જાય છે. અને એ ઘરે પહોંચ્યા બાદ પોતાના માતાના પગની આગળ છે એ બે પગ વચ્ચે ગોઠવાઈ જાય છે. અને બે પગ વચ્ચે ગોઠવાય ધીમે ધીમે દૂધ પીતા પીતા છે એ સૂઈ જાય છે. અને બીજી એક જાણવા જેવી વાત એ છે કે હાથી
ની ટોળાની અંદર જે હાથણી હોય ને ઈ એના પ્રમુખ હોય, એટલે કે સૌથી ગરડા ઉંમર. અને હાથી છે ઈ 10 થી 12 હાથીઓનું ટોળું હોય, એટલા જ હાથી હોય, વધારે ન હોય. તો આ સામાન્ય ટોળું છે ને એટલું હોય, અને એ બધા ટોળાની અંદર હાથીઓ છે એ રહેતા હોય. અને જ્યારે એ ટોળાની અંદર આવા બચ્ચા હોય, 14-15 વર્ષના થાય, તો ત્યારે એ ટોળું છોડી દે છે. જો હાથી હોય ને એ ટોળું છોડી દે, શું કામ? તો કે પોતાનું બીજું ટોળું બનાવે. એટલે 14-15 વર્ષની ઉંમરે હાથી પોતાનું ટોળું છોડી અને જતા રહે છે. તો એવી જ રીતે નંદુ પણ જયારે 14-15 વર્ષનો થશે ત્યારે એ પણ પોતાનું ટોળું છોડી જતો રહેશે. અને હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણને પણ આપણા મિત્ર સાથે આખો દિવસ રહેવાનું ગમે, તો આપણે પણ આપણા મિત્ર સાથે ધીંગા મસ્તી મોજ મસ્તી કરીએ ને. તો આમ આવી બધી નંદુ પણ જે છે એ આવી રીતે એમની સાથે દિવસ પસાર છે એ થાય છે. હવે આપણે જોઈએ તો કે હાથી પર સવાર પ્રવાસીઓ, જો અહીંયા ચિત્રમાં તમને જોવા મળે છે કે પ્રવાસીઓ જો આ રીતે હાથી ઉપર બેઠા છે. તો ઝારખંડ, પશ્ચિમ બંગાળ આ બધાના જંગલો છે ને, તો એ જંગલોમાં પ્રવાસીને જંગલ બતાવવા માટે આ રીતે હાથી ઉપર સવાર કરાવી અને લઈ જતા હોય છે, અને જંગલનો પ્રવાસ કરાવતા હોય છે. જેમ આપણે ફોર વ્હીલરમાં બેસી તો જંગલમાં તો રસ્તા ન હોય, તો આ રીતે હાથી ઉપર સવાર થઈ અને પ્રવાસીઓ જંગલની અંદર ફરતા હોય છે. તો આમ જ જો આવી રીતે આપણે હાથી ઉપર બેસાડે તો કેવી મજા આવે. તો અહીંયા હાથી ઉપર આ જોતા જો પ્રવાસીઓ આ રીતે સવાર થાય. તો એવા બીજા ક્યાં ક્યાં પશુઓ ઉપર આપણે સવારી કરી શકીએ છીએ? તો કે ઘોડા ઉપર સવારી કરી શકીએ ને આપણે, કરી શકીએ ને. હા, તો જો ઘોડો છે, પછી બીજા કોના ઉપર આપણે સવારી કરી શકીએ? ઊંટ ઉપર. તમે દરિયા કિનારે ફરવા ગયા હોય તો ઊંટ ઉપર પણ તમે બેઠા હોય ને, તો ઊંટ ઉપર પણ આપણે બેસી શકીએ છીએ, તો એ સવારી કરી શકીએ છીએ. પછી ઘણા બધા જે છે એ ભારવાહક હોય, એટલે કે એ જો બળદ હોય તો એ ગાડું ખેંચે તો એ ભારવાહક કહેવાય. પછી ઘોડા ગાડી હોય તો ઘોડામાં પણ સામાન ભરીને ખેંચે, ઊંટ ગાડીમાં પણ ઊંટ, તો એ ભારવાહક પ્રાણીઓ છે, એ ભારવાહક પ્રાણીઓ કહેવામાં આવે છે. તો આવા ભારવાહક પ્રાણીઓ પણ હોય છે. તો હાથી ઉપર જો આવી રીતે બેસવામાં આવે અને જે બધા લોકો બેઠા છે ને એને અંબાડી કહેવામાં આવે, તો હાથીની અંબાડી ઉપર બેસી અને હાથીની સવારી કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈએ પ્રાણીઓ પર જીવાણુથી રક્ષણ છે એ પક્ષીઓ કરતા હોય. તો જો ચિત્રમાં તમને અહીંયા ભેંસ ઉપર બગલો બેઠેલો જોવા મળે છે, તો વિચાર કરો ભેંસે બગલાને પોતાની ઉપર શા માટે બેસવા દીધો છે? ચાલો હું જણાવી દઉં. તો કે જો ભેંસ હોય ને એના ઉપર નાના નાના જીવાણુ, એટલે કે જીવજંતુ ચોટી ગયા હોય, નાના નાના જીવડા ચોટી ગયા હોય, તો હવે ભેંસની જીભ કે ભેંસનું શિંગડું એ તો એની પીઠ ઉપર જઈ શકે નહીં, બગલો જે જગ્યાએ રહ્યો ત્યાં જઈ શકે ન જઈ શકે. એટલે આવા પ્રાણીઓ હોય તો એ પ્રાણીઓ પોતાના ઉપર પક્ષીઓને એટલા માટે બેસવા દે છે કે આવા પક્ષીઓ એમના ઉપર રહેલા જે જીવડાઓ છે એ જીવડાઓને ખાઈ જતા હોય છે, એટલા માટે એ બેસવા દે છે. તો અહીંયા ભેંસે એટલા માટે પોતાના ઉપર આ રીતે બગલાને બેસવા દીધો છે. શું કામ? તો કે એના ઉપર રહેલા આવા જીવાણોથી એ રક્ષણ આપે છે. તો આમ હાથી પર પોતાના પર આવી રીતે બેસવા દઈએ તો એનું કારણ એવા બધા પક્ષીઓ છે એ રક્ષણ આપતા હોય, એવા પક્ષીઓ ઉપર બેસવા દેતા હોય છે. અને આમ આપણા પાઠના અંતે એક હાથીનું કટિંગ આપેલું છે, તો એ પ્રવૃત્તિ પણ આપણે કરવાની છે. એ પણ યાદ રાખજો, સરસ મજાનો હાથી બનશે તો એ તમારે એક્ટિવિટી ઘરે કરવાની રહેશે. અને આમ આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ. પીપીટી દ્વારા સમજવાની ખૂબ મજા આવી ને, કેમ કે અવાજ અને એની સાથે સાથે તમને ચિત્ર પણ જોવા મળે હાથીઓનું, તો ખ્યાલ આવે કે ભાઈ હાથીઓ છે એ કઈ કઈ બાબતોની અંદર જાણીતા છે. તો એ તમે જાણ્યું. હવે આપણે એ જ વસ્તુ પ્રકરણ દ્વારા છે એ પ્રકરણ દ્વારા સચિત્ર સમજૂતી મેળવીએ કે આપણા પ્રકરણની અંદર હાથીઓ વિશેની કઈ કઈ માહિતી છે એ આપણને જણાવવામાં આવેલી છે. તો ચાલો એમના વિશે સમજૂતી મેળવીએ. તો કે પેલી બાબત જે જોઈએ તો કે ભાઈ હાથીનું બચ્ચું જે છે એ શું કરતું હતું? કેમ કે આપણે નંદુ સાથે એક દિવસ પસાર કરવાનો છે, પણ પેલી ઘટના કેવી બને છે? તો કે નંદુ જે છે એ નંદુ શું કરતો હતો? તો કે એ હાથીનું બચ્ચું છે અને એ સૌપ્રથમ સૂતું હતું.
તો આ હાથીનું બચ્ચું સૂતું હતું. આપણે જોઈએ છે કે આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો આપણી ઘરે આવા નાના બાળકો હોય અને એ સૂતા હોય અને અચાનક જાગી જાય, તો એ સૌ પ્રથમ કોને ગોતે? કોને ગોતે? સાચો જવાબ એમના માતાને ગોતે ને, કેમ કે જો એના માતા ન મળે તો એ બાળક રડવા લાગે, રડવા લાગે ને. આવું તમે જોયું હશે અથવા આવું વસ્તુ જે છે એ તમે ક્યાંય ને ક્યાંય સાંભળી પણ હશે કે માતા વગર બાળક છે એ રડવા લાગે. તો અહીંયા પણ એવું જ થયું કે ભાઈ એ સૂતું હતું અને અચાનક જાગ્યું, તો એ પણ બાળક જ છે. ભલે એ હાથીનું બચ્ચું હતું, ઓલા માણસનું બચ્ચું હોય, તો આ હાથીનું બચ્ચું પણ શું થયું? તો કે એ અચાનક જાગ્યું ને, એટલે અચાનક જાગવાને કારણે એને છે એ ખબર જ ન પડી કે એ ક્યાં છે. જો બાળકો પણ રડવા લાગે છે ને એનું કારણ પણ આ જ હોય છે કે અચાનક જાગવાથી ગભરાઈ જાય છે, એને ખબર ન પડે કે એ ક્યાં સૂતા છે. તો હાથીના બચ્ચા સાથે પણ એવું જ થયું કે જાગવાથી એને ખબર ન રહે કે એ ક્યાં છે, કેમ કે હાથી તો જંગલમાં હોય ને, તો એને ખબર નહીં એ ક્યાં છે. અને એને એવું લાગ્યું કે એની બાજુમાં મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડ છે, એ થડની વચ્ચે રહેલું છે, એટલે કે એની આસપાસ આવા જાડા જાડા વૃક્ષોના થડ છે એ રહેલા છે અને એની વચ્ચે ઘેરાઈ ગયું છે, એવું એને લાગ્યું. શું કામ? અચાનક જાગ્યું હતું ને એટલે, અને એ બચ્ચું હતું એટલે એને બહુ ઊંચું તો દેખાય નહીં, એટલે જે એને નજીકમાં દેખાયું એ બધી ઘટનાઓ છે એ બની. પરંતુ આ શું હતું? તો કે એ થડથી ઘેરાયેલું હતું એટલે એ મૂંઝાઈ ગયું. શું કામ? તો કે એને પણ એની માં દેખાય નહીં. હાથીના બચ્ચાને એની માં છે એ દેખાય નહીં, એટલે એ કેવું થઈ ગયું? મૂંઝાઈ ગયું. અને આ વસ્તુ આવી કે ભાઈ મોટા મોટા જાડા જાડા થડ હતા, પરંતુ એ શું નીકળ્યું? તો કે એને થોડું ઊંચું જોયું તો ખબર પડી, અરે ઓ, એની માં એમને છે એ દેખાઈ ગઈ. અને એ જોયું તો કે એ ત્યાં થોડીક દૂર હતી, અને એ પણ એની માં પાસે ગયો, અને પછી એટલે કે નંદુ જે છે એ નંદુ એની માં પાસે ગયો, અને પછી એને ખબર પડી કે એ જે જાડા જાડા મોટા મોટા વૃક્ષોના થડ સમજતો હતો એ વૃક્ષોના થડ હતા નહીં. તો એ શું હતું? તો કે એ જે લાગતા હતા ને એ શું હતું? તો કે એ હાથીઓના પગ અને સૂંઢ હતા. સમજાઈ ગયું એ વસ્તુ શું હતી? તો કે હાથીના પગ હતા અને સૂંઢ હતી. આપણે જોઈ છે ને, તમે જો હાથી જોયો હોય તો ખબર પડે હાથીના કેટલા જાડા જાડા પગ હોય, એની સૂંઢ પણ જાડી હોય. તો એ આ બધું એને જે વૃક્ષોના થડ લાગતું હતું એ થડ હતા નહીં, એટલે કે આ હાથીનું બચ્ચું નંદુ કોનાથી ઘેરાયેલો હતો? તો કે એ હાથીઓનું જે ટોળું હતું એ ટોળામાં ઘેરાયેલો હતો. એને જાગ્યો તો આસપાસ આ બધા બીજા હાથીઓ હતા, એના પગ ને એની સૂંઢ ને એ દેખે. પાછો હાથીના રંગ અને વૃક્ષોનો રંગ થોડો થોડો મળતો આવતો હોય, એટલે એને પણ જે વિચાર્યું કે ભાઈ આ વૃક્ષોનું થડ હશે એ પણ બરાબર જ હતું ને, એટલે નંદુ આમ જે છે એમને પછી આ બધો ખ્યાલ આવ્યો હતો. અને આ પ્રસંગ ઉપર મને એક વાત યાદ આવે છે કે ભાઈ ચાર આંધળાઓ છે ને, ચાર આંધળાઓને ભેગા થયા, અને ચાર આંધળાઓને, કેમ કે આંધળા વ્યક્તિ હોય તો એ બોલી શકે છે, ચાલી શકે છે, બધું કરી શકે, ખાલી આંધળા છે, દેખાતું નથી. તો એ આંધળાઓને ભેગા કર્યા અને એક હાથી રાખવામાં આવ્યો. હવે એક વ્યક્તિને છે એ સૂંઢ આગળ રાખવામાં આવ્યો, એક વ્યક્તિને પાછળ પૂંછડી આગળ રાખવામાં આવ્યો, અને બે વ્યક્તિઓને આમ સાઈડમાં રાખવામાં આવ્યો. તો ચારેય આંધળાઓને છે એ હાથીનું વર્ણન કરવાનું કીધું. તો આગળનો જે આંધળો હતો ને એને તો સૂંઢ પકડી, અને સૂંઢ પકડીને સૂંઢ થોડી પોચી પોચી હતી અને આમ નરમ હતી કે જેમ બેવડી વાળો એમ બળી જાય, એટલે ઓલો વ્યક્તિ કહે કે ભાઈ આ તો કોઈ નરમ વસ્તુ જે છે એ પ્લાસ્ટિક કે પાઇપલાઇન કે એના જેવું હશે, કે ભાઈ આ તો નરમ છે અને જેમ વાળી એમ બળી જાય છે. એટલે પેલા આંધળાએ એવું કીધું. પછી જે પાછળના ભાગમાં પૂંછડા પાસે હતો તો એને ભાગમાં પૂંછડું પકડું, પૂંછડું ને એવું આવ્યું, તો કે ભાઈ આ વસ્તુ તો કઈ દોરડા જેવી છે. એટલે આ બધાને કહી દીધું હતું કે ભાઈ હાથી છે, હવે તમે વર્ણન કરો કે હાથી કેવો છે. એટલે પેલો વ્યક્તિ કે હાથી તો જે છે એ પ્લાસ્ટિક જેવો નરમ અને જેમ વાળો એમ બળી જાય એવો છે. બીજો પાછળનો આંધળો કે હાથી તો દોરડા જેવો છે, કેમ કે એના હાથમાં પૂંછડી આવી હતી ને,
હાથી તો કે દોરડા જેવી છે, હવે સાઈડમાં જ બે વ્યક્તિ હતા ને એને પગ પકડા, એટલે એને શું લાગ્યું તો કે ઓહો આ તો જાડા જાડા પગ થાંભલા જેવા છે, એટલે એ બે આંધળા કે હાથી તો જાડા જાડા થાંભલા જેવો છે. એટલે જો ચારેય વ્યક્તિઓના અવલોકનો અલગ અલગ નીકળ્યા, તો આપણે પણ આમ જ થાય, જેને આને જાડા જાડા થડ અને વૃક્ષો લાગ્યા તો એમ આ આંધળા વ્યક્તિઓને જો હાથી દોરડા જેવો કીધો, હાથી પ્લાસ્ટિક જેવો કીધો, હાથીને થાંભલા જેવો કીધો, એટલે અલગ. પણ જે વ્યક્તિની આંખો હોય એ જોઈ શકે કે ભાઈ હાથી ખરેખર કેવો છે. તો આમ અહીંયા પણ જ્યારે નંદુને એ દૂરથી દેખાયા એટલે ખબર આવી કે ભાઈ આ બધાય હાથીના પગ અને સૂંઢ હતા. તો આમ અહીંયા ખ્યાલ આવે છે. હાથીનો પણ જે છે એ સરસ મજાનું નંદુનું ચિત્ર પણ તમે છે એ જોઈ શકો છો. અને આ નાનો છે, કેમ કે જો મોટો હોત તો આખા બોટમાં દોરી દેત તો એ મોટો થઈ જાય, એટલે આ હાથીનું શું છે, બચ્ચું છે. અને હાથીનું બચ્ચું હોય તો પણ એ ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ વધારીદાર હોય, એટલે એ બાબત પણ યાદ રાખજો. નાની હતા, કોણ હતું? નાની. હવે આપણે અહીંયા વિચાર આવે કે નાની કોને કહેવાય. જો ખાસ સંબંધની બાબતમાં છે નાની. નાની એટલે વિચાર્યું, નાની એટલે મમ્મીના મમ્મીને નાની કહેવામાં આવે. તો દાદી કોને કહેવાય, કોને કહેવાય દાદી? સાચું, પપ્પાના મમ્મીને. પપ્પાના મમ્મીને દાદી કહેવામાં આવે છે. એવી જ રીતે માસી, માસી કોને કહેવાય? તો કે આપણા મમ્મીના બહેન હોય તો મમ્મીના બહેનને માસી કહેવાય. તો હવે ફઈ કોને કહેવાય, વિચારો જોઈએ તો. ચાલો સરસ વિચારી દીધો છે, ફઈ એટલે પપ્પાના બહેન. તો આપણે આવા ઘણા બધા સંબંધોથી ઘેરાયેલા રહેતા હોય, એવી જ રીતે માસીના પતિને માસા કહેવાય, ફઈ અને ફુવા, તો આ બધા સંબંધો છે એ રહેલા હોય છે. તો જેમ આપણામાં સંબંધો હોય તો પ્રાણીઓને પણ આવા સંબંધો રહેલા હોય છે. તો નંદુના જે નાની હતા એટલે કે નંદુની માતાના માતા, તો એ નાની ઈ આ હાથીના ટોળામાં સૌથી ગરડા હતા. એટલે કે આ જે હાથીઓનું ટોળું હતું તો એમના સરદાર, એમના મુખ્ય વ્યક્તિ તરીકે કોણ હતા? તો કે નંદીના નાનું, નાની જે છે એ નંદુના નાની આ ટોળાના સભ્ય હતા, સૌથી મુખ્ય સભ્ય. એટલે આપણે એક પ્રકારે કહીએ તો કે એમના મુખ્યા કે સરપંચ કહી શકાય. અને હવે કેવો ટાઈમ થયો? તો કે હવે બપોરનો ટાઈમ થવા આવ્યો. અને બપોરનો ટાઈમ થતા છે એ આ નંદુના જે નાની હતા એમને ચીંઘાડ નાખ્યું. ચીંઘાડ. તો હવે પ્રશ્ન એ થાય, ચીંઘાડ કોને કહેવાય? તો કે હાથી જે જોરથી બોલે, એટલે કે હાથી જે જોરથી પોતાનો અવાજ ઊંચેથી કાઢે છે એને કહેવાય ચીંઘાડવું. જેમ સિંહ છે એ મોટેથી બોલે છે તો આપણે એમને ગર્જના કહીએ છીએ. શું કહીએ છીએ? ગર્જના. એવી જ રીતે વાઘ મોટેથી બોલે તો એમને ત્રાડ કહેવામાં આવે છે. ત્રાડ, કે વાઘે ત્રાડ નાખી. તો એવી જ રીતે જ્યારે હાથી આ રીતે મોટેથી અવાજ કાઢે છે તો એ મોટેથી કાઢેલા અવાજને ચીંઘાડ કહેવામાં આવે છે. તો એમને ચીંઘાડ નાખી અને એ શું થયું? તો કે હવે એ ચીંઘાડ નાખી અને એને જંગલમાં જવાનું શરૂ કર્યું. તો આ એમના મુખ્ય હતા એટલે એ જોઈ, અને બીજી પણ હાથણીઓ. જો ખાસ વસ્તુ યાદ રાખજો, હાથણીઓ. હાથણીઓ એટલે જેમ પુરુષ અને સ્ત્રી હોય તો એવી જ રીતે હાથી એટલે પુરુષ અને હાથણી એટલે સ્ત્રી, તો એ ફિમેલ હાથી. તો આવી બધી હાથણીઓ છે, એ હાથણીઓ હવે આ નંદુના નાનીની પાછળ જંગલમાં છે એ ચાલવા લાગી. હવે એ ચાલવા લાગી તો નંદુના મમ્મી પણ એની પાછળ ચાલવા લાગ્યા હોય ને, તો નંદુ પણ એમાં ચાલવા લાગ્યો અને નંદુ જેવા બીજા બચ્ચાઓ પણ હતા તો એ બચ્ચાઓ પણ
આ બધી એમની માતાઓ સાથે જો હાથીના ટોળામાં છે એ હાથી ઓછા હોય હાથી એકલા રખડતા હોય જ્યારે હાથીનું ટોળું મુખ્ય સ્વરૂપે છે એમાં હાથણીઓ જ હોય છે કેમ કે હાથી ટોળામાં રહેતો નથી અને નંદુ પણ નાનો છે એટલે ટોળામાં છે નંદુ પણ મોટો થઈ જાય એટલે એ પણ પોતાનું ટોળું છોડીને જતો છે તો હવે આ ટોળું છે એ જંગલમાં ગયું અને જંગલમાં જઈ અને બધી હાથણીઓ છે એ બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ છે એ જગ્યાએ જવા લાગી શા માટે સાચું ખોરાક માટે કે એ પોતપોતાનો ખોરાક જે છે એ શોધવા માટે અને હાથીનું ટોળું જો એક જ ઝાડવા ઉપર જાય તો બધા હાથીઓ ધરાય નહીં ને એટલે એના કારણે એ જુદી જુદી જગ્યાએ જાય છે અને એ શું ખાવા લાગે છે તો કે ઝાડ પાન અને ડાળીઓ છે એ ડાળીઓ ખાવા લાગી હાથી જે છે એ હાથી કેવું પ્રાણી છે માંસ નથી ખાતું આવું તૃણાહારી પ્રાણી છે તો એ તૃણાહારી પ્રાણી એટલે આ રીતે ઝાડ પાન અને ડાળીઓ છે એ ડાળીઓ ખાવા લાગી અને આમ બધા જે છે એ ખાવા લાગે જુદી જુદી જગ્યાએ કેમ કે એક જગ્યાએ એ ન રહી શકે અને પછી બધા છે એ પોતાનો ખોરાક લઈ અને હાથી જો શરીર મોટું હોય તો એમનો ખોરાક જાજો હોય ને એટલે હાથી બહુ જાજુ ખાઈ જાય અને આ પછી બધે હાથણીઓ છે એ હવે નદીઓ તરફ છે એ નદી તરફ ગયા કેમ કે પાણીની જરૂરિયાત હોય ને અને એની સાથે સાથે આ બચ્ચાઓ પણ જે છે એ નદી તરફ ગયા અને બધા પાણીમાં શું કરવા લાગ્યા તો કે પાણીની અંદર પડી ગયા નાવા લાગ્યા અને પાણી જોઈને બધાને મજા આવી કેમ કે હાથી સુંઢથી પાણી નાખતા હોય આપણે ચિત્રમાં જોયું હતું ને તો આમ પાણીની અંદર મજા આવી નંદુની માં હતી એ પણ આવા પાણીની અંદર અને કાદવ કીચડ વાળો કેમ કે કિનારો હોય તો ત્યાં કાદવ કીચડ હોય અને જંગલમાં તો હોય જ તો એ જંગલની અંદર હતા તો આવા કાદવ કીચડ વાળા પાણીની અંદર છે એ નંદુની માં અને આ બધા હાથીઓ છે એ બેસે છે શા માટે તો કે ઠંડક લેવા માટે જો હાથીનું શરીરનું તાપમાન છે એ ખૂબ વધારે હોય છે એટલે ઠંડક લેવા માટે આ બધા હાથીઓ છે એ મોસ્ટ ઓફ પાણીની અંદર છે એ વધુ સમય પસાર કરતા હોય છે કેમ કે એના શરીરની ગરમી છે એ ઓછી પડે એટલા માટે તો આમ અહીંયા આ બાબત પણ અગત્યની છે ખાસ ચીંઘાડવું પછી સંબંધ યાદ રાખજો નાની કોને કહેવાય દાદી કોને કહેવાય માસી ફોય તો આ બધી બાબતો સંબંધો પણ યાદ રાખજો તો આપણે આની સાથે આ બાબતનો પણ ખ્યાલ હોવો જોઈએ તો આ બધી બાબત યાદ રાખજો અને હવે 2 સેકન્ડ આપું છું બોર્ડ ઉપર તમે નજર ફેરવી શકો છો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ ભાગ 1 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટ તમારે તમારી રફ બુકની અંદર લખી બાકી કરવાની રહેશે ધન્યવાદ